નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને હૃદયથી આવકારું છું મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના ગત વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ પંદર વિશે અભ્યાસ કરતા હતા આજે આપણે નવા પ્રકરણ સાથે નવા ટોપિક સાથે આગળ અભ્યાસ કરીશું પ્રકરણ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા હાલ દોસ્તો વાર્ષિક પરીક્ષા આધારિત બ્લુ મુજબ આ પ્રકરણમાંથી કુલ ત્રણ ગુણના બે પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં એક ગુણનો એક હેતુલક્ષી પ્રશ્ન અને બે ગુણનો એક ટૂંક જવાબી પ્રશ્ન પૂછાય છે સૌ પ્રથમ તો પાઠની શરૂઆત કરતાં પહેલાં વારસો એટલે શું વારસાના બે મુખ્ય પ્રકારો વિશે આપણે પ્રકરણ એક ભારતનો વારસોમાં અભ્યાસ કર્યો હતો છતાં ટૂંકમાં યાદ કરી લઈએ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ બીજી રીતે કહીએ તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલા કે મેળવેલી બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહે છે વારસાના મુખ્ય બે પ્રકારો છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ એકથી સાત વારસાના જુદા જુદા ટોપિક ઉપર આધારિત છે આ પ્રકરણમાં ભારતના સાંસ્કૃતિક વારસાની બે કળાઓ હસ્ત અને લલિત કળાઓ વિશે ભણીશું હસ્તકલા એટલે હાથની કુશળતા દ્વારા તૈયાર થતી કળાઓ અને લલિત કલા એટલે મન અને કલ્પનાના શ્રમ ઉપર આધારિત આ મુખ્ય કળા જેમ કે સંગીત કલા ચિત્રકલા વગેરે આવી જ કેટલીક કળાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે તો જોઈએ સૌપ્રથમ પ્રસ્તાવના ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે વિશ્વમાં ભારતને એક અતિ પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મેળ્યો છે જૈવિક વારસો એટલે શું તો બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે ઓળખવામાં આવે છે જૈવિક વારસો જન્મ સમયે જ બાળકને મળી જાય છે જ્યારે ઘર જમીન જાગીર એટલે કે રાજ્ય કે સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલ જમીન કે નામ જેને આપણે જાગીર કહીએ છીએ કે સ્થાવરજંગ મિલકત વારસામાં મળે છે જેને ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે માનવી પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય વ્યક્તિ પોતાની સમજ સૂચ આવડત દ્વારા જે કંઈ સર્જે છે તે સાંસ્કૃતિક વારસો છે તે જ રીતે સમાજ જીવનના પૂર્વજો દ્વારા શરૂ થયેલ પરંપરાઓ રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવીએ છીએ તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ ખેતી વેપાર રોજિંદા જીવન માટેની નીતિ નિયમો ઉત્સવો મનોરંજન કારીગરી માન્યતાઓ કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકાય આમ અનેક સર્જિત બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે આ પેરેગ્રાફમાં ત્રણ પ્રશ્નો યાદ રાખો કે જૈવિક વારસો એટલે શું ભૌતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો એટલે શું ભારત એ વિશ્વનો પ્રાચીનતમ દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ સામાજિક મૂલ્યો રીત રિવાજો પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની ફરજ બની રહે છે આપણી હજારો વર્ષો જૂની સંસ્કૃતિ અને વારસાનું જતન કરવું એ આપણી ફરજ છે આપણા બંધારણમાં પણ વારસાના જતન અને સંરક્ષણ માટે કેટલીક ફરજો આપવામાં આવી છે પ્રાચીન ભારતની ચોસઠ કળાઓ જેમાં હસ્તકલા કારીગરી કસબ હુન્નર ચિત્ર સંગીત નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો કે પ્રાચીન ભારતની કેટલી કળાઓ જાણીતી છે તો ચોસઠ કળાઓ જાણીતી હતી આપણે મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધ આકર્ષણનું કેન્દ્ર હતું ભૂતકાળમાં પ્રાચીન સમયમાં ભારતની મુદ્રાઓની કિંમત ઘણી જ ઊંચી હતી ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતો આ સમૃદ્ધિ અનેક વિદેશીઓ આક્રમકો અને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન યોગ વિદ્યાનો પણ સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે યોગ આપણી પ્રાચીન વિદ્યા છે અને આજે પણ સમગ્ર વિશ્વએ ભારતની આ વિદ્યાનો સ્વીકાર કર્યો છે તો એકવીસ જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગત જૂન માસની એકવીસ તારીખે છઠ્ઠો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રકરણમાં આપણે ભારતના વિવિધ પ્રકારની કળાઓ વિશેનો પરિચય મેળવીશું તો સૌ પ્રથમ જોઈએ ભારતીય કસબીઓની કરામત ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓના હુન્નર પરંપરાઓમાં સમાયેલું છે ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે આપણા દેશમાં પ્રાચીન કાળથી જ અનેક હુનરનો વિકાસ થયો છે અનેક કસબીઓએ જુદી જુદી કળાઓમાં પોતાની કરામત વિકસાવી છે જેમ કે ભરતગૂંથણ કળા કાષ્ટ કલા માટી કામ ધાતુકામ ચિત્રકલા ચર્મ ઉદ્યોગ મીના કારીગરી નકશી કામ અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી શિલ્પ સ્થાપત્ય હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે દરેક ઉપરોક્ત કળાઓ કસબીઓએ સમગ્ર દુનિયામાં ભારતની એક આગવી ઓળખ ઊભી કરી છે અહીં આપણે બધી કળાઓ પૈકી કેટલીક કળાઓનો પરિચય મેળવીશું તો સૌ પ્રથમ માટી કામ કળા અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે માનવીની અનેક જરૂરિયાતો માટી સાથે જોડાયેલી છે પ્રાચીન સમયમાં પણ માટી નિર્મિત અનેક વસ્તુઓનો ઉપયોગ થતો હતો ધાતુઓની શોધ નહોતી થઈ ત્યારે માનવજીવન મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો જેમાં માટીના રમકડા ઘડા કુલડીસડી જેવું નાનું માટીનું વાસણ છે એને કુલડી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ કોળિયા હાંડલા માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય આજે સમયની સાથે બદલાવ આવતા માટીના વાસણોનું સ્થાન અન્ય ધાતુઓમાંથી બનાવેલા વાસણોએ લીધું છે પરંતુ પ્રાચીન સમયમાં મોટાભાગના ઘરના વાસણો એ માટી નિર્મિત રહેતા હતા એ સમયે ઘરોની દિવાલો પણ માટી અને છાણથી લીપી અને રક્ષણ આપવામાં આવતું હતું આજે પણ ગામડાઓની અંદર કેટલાક ઘરોમાં માટી અને છાણથી લીપવામાં આવે છે એટલે કે તળપદા શબ્દોમાં કહીએ તો એ દિવાલો પર ગાર કરવામાં આવે છે પાણી દૂધ દહીં સાસ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા રસોઈના વાસણો પણ માટીના બનેલા રહેતા હતા પ્રવાહી ચીજો ભરવા અને રસોઈ કરવાના વાસણો માટીમાંથી બનાવવામાં આવતા હતા લોથલ મોહેજોદડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો પણ મળી આવ્યા છે આ પ્રાચીન સ્થળોએથી મળી આવેલા માટીના વાસણો એ પુરાવો છે કે તે સમયે માટી કળાનું મહત્વ કેટલું વિશેષ હશે માટી કળાનો કેટલો ઉપયોગ થતો હશે કુંભારનો ચાકડો માટી કામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય કુંભાર પોતાના ચાક પર અનેક વસ્તુઓ માટીમાંથી બનાવે છે જે ભારતનું માટી કામ માટેનું એક પ્રથમ યંત્ર ગણાય છે આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણા પડેલો ઘડો એ જોવા મળે છે મિત્રો નવરાત્રિના પરમા માતાજીની આરાધનાના પ્રતિક સમો દીપ મૂકવા માટેનો ગરબો એ માટીમાંથી બનાવવામાં આવતો હતો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે જેનો ખ્યાલ આપણે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતમાં લાંગણસ જે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે માટી સાથે માનવીનો નાતો કેટલો પ્રાચીન છે તેના કેટલાક પુરાવા દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને લાંગણેસ ખાતેથી મળી આવ્યા છે જેમાં કાચી અને પાકી માટીના અવશેષો મળી આવ્યા હતા આમ જન્મથી મરણ સુધી સમગ્ર યાત્રા એ માટી કાળા સાથે જોડાયેલી છે માટી સાથે જોડાયેલી છે ત્યારબાદ આપણે બીજી કળા જોઈએ વણાટ કળા રોની પૂર્ણિમાથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે મિત્રો સૌ પ્રથમ તો વણાટ કરતાં પહેલાં રૂણી પૂણીમાંથી કાતણ કામ કરવું પડે છે અને તેમાંથી દોરો તૈયાર કરવો પડે છે ત્યારબાદ આપણે વણાટકામ કરીએ છીએ મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપી અને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વલંબન સાથે જોડી એક ઇતિહાસ રચો તે આપણે જાણીએ છીએ જે રીતે આજે સમગ્ર દેશમાં આત્મનિર્ભર યોજના દ્વારા દેશમાં સ્વાવલંબી બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે તેવી જ રીતે ગાંધીજીએ પણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી અને સ્વાવલંબન માટે વણાટ ગૃહ ઉદ્યોગને વિશેષ મહત્ત્વ આપ્યું હતું જેમાં અનેક લોકો હોંશે જોડાયા પણ હતા જે આઝાદી મેળવવા માટેના આંદોલનનો એક મોટો ભાગ હતો પ્રાચીન સમયથી ભારત વિદ્યા ક્ષેત્રે જાણીતું છે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાંકાની મલમલનો તાંકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી પેટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે વિદ્યા ક્ષેત્રે ભારતના કારીગરો પ્રાચીન સમયથી જ ખૂબ વિખ્યાત છે ખૂબ એમની કળા છે જાણીતી છે ભારતીય કારીગરોની કુશળતા એટલી બારીક હતી કે મલમલના તાકાને દિવાસળીના પેટીમાં સમાવી શકાય તેમજ સાડી એક નાની વીટીમાંથી પસાર થઈ શકે એટલી કરામત આ ભારતીય કારીગરો છે એ જાણતા હતા કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલી પાટણના પરોળા કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ રાજસ્થાની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમુન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે આજના આધુનિક સમયમાં માનવીઓ મશી આજના આધુનિક સમયમાં મશીનો દ્વારા તૈયાર ન થઈ શકે તેવી હુન્નર ભારતીય કારીગરો કરતા હતા ભારતમાં જુદી જુદી જગ્યાએ ગાલીચા પટોળા સાડીઓ બાંધણી વગેરે હાથ વણાટની કળા ખૂબ જ જાણીતી અને વિકસેલી કળા એ હતી ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો સાળવીઓ આવી અને વસ્યા હતા સોલંકી કાળમાં ગુજરાતમાં જલાલી હતી અને તે સમયના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવ્યા હતા તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા હતા પટોળાનો આ હુન્નર આશરે આઠસો પચાસ વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે પટોળું એક જાતનું રેશમિક કપડું કે જેમાંથી વિશિષ્ટ રંગાટી કામથી તૈયાર કરવામાં આવતી બાંધણી છે પટોળું પહેરવાની તે સમયે દરેક સ્ત્રીની એક ઈચ્છા રહેતી ગુજરાતની આ પ્રાચીન કળાને જગતભરમાં ઓળખ મળે છે અત્યંત અટપટી જટિલ અને સમય માગી લે તેવી આ કળા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ રહી છે પટોળાનો આ હુન્નર અટપટો છે જટિલ અને ખૂબ જ સમય માગી લેતો હોવાથી આ કળા આજે ખૂબ મર્યાદિત કારીગરો પાસે જોવા મળે છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ એક એટલે વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય પટોળાની વિશેષતા એ હતી કે તેને એવી રીતે વણાટ કરવામાં આવતું હતું કે જેમાં બંને બાજુ એક સરખી ભાત દેખાય જેથી તેને કોઈ પણ બાજુએથી પહેરી શકાય પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત બની હતી મિત્રો પટોળા માટેની આ કહેવત ખાસ યાદ રાખજો કે પટોળું લાંબા સમય સુધી ટકતું હોવાથી તે સમયે કઈ કહેવત પ્રચલિત બની હતી તો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં તેવું કહેવાતું હતું ત્યારબાદ ભરતગૂંથણ કળા હડપ્પા અને દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે આમ તો ભારતની બધી જ કળાઓ ઘણી પ્રાચીન છે પરંતુ હડપ્પા અને મોહેજો દળોમાં થયેલા ખોદકામ સમયે મળી આવેલી મૂર્તિઓ અને પૂતળા પરના ભરત પરથી ખ્યાલ આવે છે કે આ કળા કેટલી પ્રાચીન અને મહત્વ ધરાવતી હશે ભારતમાં પુરુષો સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર કરેલ ભરતકામની તેની એક આગવી ઓળખ ઊભી કરે છે જેથી ભરતગૂંથણ કળા છે એનું મહત્ત્વ વિશેષ રહ્યું છે એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે જે રીતે કાશ્મીરમાં બનતા ગાલીચા માટે જાણીતું હતું તેવી જ રીતે ભરતગૂંથણ કળા માટે પણ કાશ્મીર ખૂબ વિખ્યાત છે આ ઉપરાંત માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરના પરંપરાગત શૈલીવાળા હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે ગુજરાતના વિવિધ સ્થળોએ તૈયાર થતી બાંધણીઓમાં જુદા જુદા ચિત્રો અને ભાત પાડવામાં આવતી હતી એ ભરતગૂંથણ કળાની મુખ્ય વિશેષતા હતી અને કપડાં ઉપર છપાઈ અને ભરતગૂંથણ એ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય પણ રહ્યો છે કપડાં ઉપર છાપકામ કરી તેના ઉપર ભરત ગૂંથણ કરવામાં આવતું હતું તેથી સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રીઓને એમને રોજગારી પણ એમાંથી પ્રાપ્ત થતી હતી ચંદરવા શાખ તોરણ ઝાકળા ઓછાળ તકિયા અને ઓછી ઉપરાંત કેટલાક કેટલીક કોમોમાં પહેરાતા કેળિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કળાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે ચંદરવો એટલે છતનું જે રંગબેરંગી કપડું હતું તેના ઉપર કરવામાં આવતું ભરતકામ ત્યારબાદ મુખ્ય દરવાજા પરનું જે તોરણ છે તે ચાકળા કે જેમાં ભરતકામ કરી ભીત પર શણગાર માટે લગાવવામાં આવતા હતા આ દરેક વસ્તુઓ પર વિશિષ્ટ રીતે ભરતગુંથણ કરવામાં આવતું હતું ભરતગુંથણથી શણગારેલા ધાબળા રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ પ્રકારની આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે કચ્છના બંને વિસ્તારમાં જત જેવી કોમની ભરતકળા આગવી વિશેષતા ધરાવે છે ખાસ એક ગુણના પ્રશ્ન માટે યાદ રાખો કે કચ્છના બંને વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ કળા માટે જાણીતી છે તો જત નામની કોમ આજના લેક્ચરમાં આપણે ત્રણ કળાઓનો અભ્યાસ કર્યો માટીકામ કળા કળા અને ભરત ગૂંથણ કળા બાકીની કળાઓ વિશે હવે લેક્ચરમાં ભણીશું આજનો વિડીયો પૂર્ણ કરતાં પહેલાં આજનું હોમવર્ક લેશો આજના હોમવર્કમાં અહીંયા આપવામાં આવતા પ્રશ્નો એક વખત લખી અને તૈયાર કરવાના રહેશે પ્રશ્ન નંબર એક જૈવિક ભૌતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું માત્ર વ્યાખ્યાઓ આપવાની છે પ્રશ્ન બે ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો પ્રશ્ન ત્રણ પ્રાચીન ભારતના વારસાની માટીકામ કળા સમજાવો પ્રશ્ન ચાર કાંતણ કળા એટલે શું હાથ વણાટ કળા વિશે સમજૂતી આપો પ્રશ્ન પાંચ ભારતની એક કળા તરીકે ભરત ગૂંથણ કળાનો પરિચય આપો